નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 ને વિશે સામાજિક વિજ્ઞાનના દ્વિતીય સત્રમાં પાઠ નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્ન જવાબની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1, ગોપાલ કૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? તો જવાબ શું આવશે કે ઈસવીસન 1912માં ગોપાલ કૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા માટેનું સૂચન કર્યું હતું. પ્રશ્ન નંબર 2, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો જવાબ આવશે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. પ્રશ્ન નંબર 3, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો 7 વર્ષનો રાખવો જોઈએ. પ્રશ્ન નંબર 4, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો દુર્ગારામ મહેતા ઈસવીસન 1844માં સુરતની અંદર માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? તો સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે નીચે મુજબના પગલાં ભરવામાં આવ્યા. વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરાની અંદર ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. એટલું જ નહીં, બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે પણ શિષ્યવૃત્તિની શરૂઆત કરી. તેમના પત્ની ચીમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીની વિદેશી યુનિવર્સિટીની અંદર ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો પસાર કર્યો. પ્રશ્ન નંબર 2, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. વૂડના ખરીદામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી હતી? તો જે વૂડનો ખરીદો હતો તેમાં શિક્ષણ સંબંધી નીચેની વિવિધ ભલામણો કરવામાં આવી. ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેના મેગ્ના કાર્ટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈસવીસન 1854ની અંદર વૂડના ખરીદાથી થયો. તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી, અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવું, શિક્ષકોને તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી, ધંધાદારી કે વ્યવસાય શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું, તેની સાથે સાથે શિષ્યવૃત્તિની પણ જોગવાઈ કરી. ઈસવીસન 1854ના વૂડના ખરીદાના કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાનું પણ શરૂ થયું. કલકત્તા, મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈની અંદર લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે 3 સ્થળે યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી. પ્રશ્ન નંબર 4, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રની અંદર મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ, તો પ્રવૃત્તિઓ આ પ્રમાણે છે. રાજારામ મોહન રાય ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. તેમણે વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં
ઈસવીસન 1849-50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા, જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે નહીં કન્યાઓ માટે ની શાળાઓની પણ સ્થાપના થઈ. રાજારામ મોહનરાયે ઈસવીસન 1815માં આત્મીય સભા સ્થાપી અને ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. તેમની સંસ્થા બ્રહ્મ સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને તેણે દૂર કર્યો. એ જ રીતે બ્રહ્મ સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1839માં નરબલી પ્રથા તથા બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ પણ કાયદો બનાવવામાં આવ્યો. રાજારામ મોહનરાય બાદ વિખ્યાત બ્રહ્મ સમાજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમ પ્રકાશ દ્વારા વિધવા પુનઃ વિવાહની હિમાયતી પણ કરી. તેઓ માનતા હતા કે સ્ત્રીઓની નાની વયે વિધવા બને છે, તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી. તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું. તેમના પ્રયત્નથી ઈસવીસન 1856માં ડેલહાઉસીએ વિધવા પુનઃ વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું. વિધવા વિવાહ. મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને લગ્ન પુનઃ લગ્નની છૂટ મળતી ન હતી. તે સમયની અંદર આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું હતું. આ દુર્દશાને દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃ લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ આ પ્રથા બંધ થઈ ગઈ હતી. વિધવાઓના પુનઃ લગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજારામ મોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા. સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો ચોપનિયા એટલે કે પેમ્ફલેટ છાપીને લોકોને આ માટે જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કરવે, ગોપાલ કૃષ્ણ ગોખલે વગેરે પણ વિધવા પુનઃ વિવાહ માટે અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી. વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો. સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ પણ સ્થાપી. ગુજરાતની અંદર ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી લોકોને વહે અંધશ્રદ્ધા અને દોરાધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું. ગુજરાતના મહાન સુધારક નર્મદ, કરશનદાસ મૂળજી, મહિપતરામ, રૂપરામ, દલરામ વગેરે પણ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા. નર્મદે તો એક વિધવા સાથે લગ્ન કરી અને દાખલો પણ તેણે બેસાડ્યો. ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જેબી ગ્રાન્ટ રજૂ કરેલ બિલને, જેને વિધવા પુનઃ લગ્ન અધિનિયમ 1856 તરીકે ઓળખાય છે, આ કાનૂન અંતર્ગત કલકત્તામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા. શ્રીચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કોલેજના અધ્યાપક હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃ વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આંબમાં કુંદકુર વીરેશલિંગમ, પશ્ચિમ ભારતની અંદર મહાદેવ ગોવિંદ રાનડે, ડી કે કરવે, આર જી ભાંડરકર, બી એમ માલાબારીએ પ્રશંસનીય કામગીરી કરી હતી. રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો આપણે અહીં રજૂ કરીશું. તો કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાના પ્રયત્ન કર્યા. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. તેઓ માનતા હતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોની અંદર સંગીત, અભિનય અને ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના તેઓ હિમાયતી હતા. શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા હતા. તેમણે
ઈસવીસન 1901માં શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કરી પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી અને એની સાથે અનેક વિદ્વાનો પણ આ જે સંસ્થા હતી તેને રાષ્ટ્રને આપ્યા. સંસ્થા આગળ જતા શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે ઓળખાઈ. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. તો જેમણે ઉપદેશ આપ્યો છે તે આપણે અહીં લખીશું. તેમણે તે સમયની અંદર પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડ જે હતો તેનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિદ્વાન આંસુ લૂછી શકે નહીં અથવા તો નિરાધાર બાળકના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા હતા કે પહેલા આન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરનું દર્શન કરતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડાફણનું ઉડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઠાળવાનો પ્રયત્ન કર્યો. તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેનો કારકોનો પેદા કરવા સુધી સીમિત હતો. પરિણામે ભારતની અંદર શિક્ષણને વેગ મળ્યો નહીં. તે સમયની સ્થિતિને ભારતમાં વર્ષોથી દ્રઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી. આ દૂષણો સામે તેમણે ચોપનિયા પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી. સમાજ સુધારકોની આ પ્રવૃત્તિના કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્નો કર્યા. સમય જતા સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યા. પ્રશ્ન નંબર 4 સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. ભવ્ય ગાંધીજીના કાર્યક્રમની યાદી તૈયાર કરવાની છે તો નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? તો કોણ નહીં આવે? દુર્ગારામ મહેતા. બાકીના 3 સાચા છે. અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો મૌખિક શિક્ષણ ચાલતું હતું. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને જવાબદાર ગણશો? તો અંગ્રેજી જાણકારને નોકરીમાં અગ્રતા આપતા હતા. જોડકા જોડવાના છે એલેક્ઝાન્ડર ડફ, તો એફ સાથે જોડીશું. પ્રાચ્યથી શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના દયાનંદ સરસ્વતીને જોડીશું ઈ સાથે. લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના ડી કે કર્વ, તો એ સાથે જોડીશું. સ્ત્રીઓ માટે વિશ્વવિદ્યાલયની સ્થાપના કેશવચંદ્ર સેન, તો આવશે સી લગ્ન વય સંમતિ ધારો જોનાથન ડંકન, તો 5માં આવશે મિત્રો ડી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. તો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.